છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ મથકોની કાયા પલટ થઈ રહી છે અગાઉ માત્ર ઉચ્ચ અધિકારીઓ ઓફિસ સુધાર અને સુવિધાઓની સજજ રહેતી હતી પણ હવે પોલીસ મથકોમાં પણ મુલાકાતીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે શહેરના મોટાભાગના પોલીસ મથકોમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે જેથી પોલીસ મથક અવારનવાર વ્યક્તિને રાજન પોલીસ મથક મળવું છે તેની પૂરતી જાણકારી મળી રહે પોલીસ મથકોની દિવાલ પર હવે સામાજિક સંદેશો લખવામાં આવી રહ્યા છે તાજેતરમાં ડિડોલી પોલીસ મથક બાદ હવે રાજન પોલીસ મથક પીઆઈ સ્વપ્નિલ પંડ્યાએ પણ પોલીસ મથકની કાયા પલટ કરી નાખી છે પોલીસ મથકની દિવાલોને રંગો સાથે સ્પષ્ટાઓ પણ આપ્યો છે બાળકો માટે ચિલ્ડ્રન રૂમ બનાવ્યો છે અને પોલીસની ટીમ કઈ રીતે લોકોને મદદરૂપ બની શકે છે તેની માહિતી દર્શાવતા બોર્ડ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ મથકમાં અવારનવાર સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટે પણ પોલીસ બેસાવાની સુવિધા ઊભી કરી છે તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે છેતનપીડી કરનારાઓથી કઈ રીતે સાવધ રહેવું મહિલાઓ યુવતીઓ કઈ રીતે પોતાની સુરક્ષા કરી શકે તેના સૂચન કરવાતા સ્લોગન પણ લખવામાં આવ્યા છે